બાઇક અને કાર વચ્ચેના અકસ્માતના કારણે જ યુવકે આ દુનિયાને અલવિદા કહી દીધી ભીષણ અકસ્માતની આ ઘટના પહેલા કાર તેને ટક્કર મારે છે તેના કારણે બેલેન્સ બગડે છે સામેથી આવતા વાહને તેને અડફેટે લીધો આ રીતે તે બે વખત ટકરાયો બેફામ નબીરાઓને કાયદાનો પણ ડર નથી રહ્યો

ટ્રાફિક જામ કર્યો વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે કોઈ જાણકારી નથી પરંતુ ટ્રાફિક પોલીસે આ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે ફાયરિંગનો વિડીયો સામે આવ્યો છે રામ કટારા નામના શખસે આ ફાયરિંગ કર્યું પોલીસે રામ કટારા સામે ફરિયાદ દાખલ કરી છે અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે આ યુવક જે બેખોફ બનીને હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે તેના મનમાં એવું હશે કે આ રીતે ફાયરિંગ કરીને તે રોફ જમાવશે સોશિયલ મીડિયામાં પણ પોતાની ધાક જમાવશે પરંતુ થયું તેનાથી વિરુદ્ધ પોલીસને સામે આ વિડિયો આવતા જ પોલીસ એક્શનમાં આવી અને તેણે કાર્યવાહી કરી છે અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને આ ફાયરિંગ કરનાર યુવક સામે પણ ફરિયાદ દાખલ થઈ છે

જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘરે જવા નીકળતા હાથ રોલની આગળ હાથી લઈને ઉભા રહેલા કેટલાક ધૂતારાઓએ પહેલા ગાડી ઊભી રખાવી સો રૂપિયા માંગ્યા જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે ચૌદ પોઈન્ટ સિત્તેર લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે પાટણ થી પણ આજ પ્રકારનો કિસ્સો પાખંડી ભુવો આખરે પોલીસ ગિરફતમાં આવ્યો ચાણસમામાં સગીર સાથે સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ભુવો પકડાયો મહેસાણાના ઉચરપી ગામના ભુવા પર આરોપ છે સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું ભુવો ભગાભાઈ ઉર્ફે ભુવાજી સામે ફરિયાદ દાખલ થઈ હતી અગાઉ ભુવાના અડપલાનો વિડીયો પણ વાયરલ થયો હતો સગીરાની મરજી વિરુદ્ધ ભુવાએ ધમકી આપી વિચાર આચર્યું હતું દુષ્કર્મ ચાણસમાં પોલીસે ભુવાની અટકાયત કરનાર વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા પચીસો થી દસ હજાર સુધીનો દંડ કરાશે માં આગામી ચૌદમી ઓક્ટોબરથી પરીક્ષાઓ

ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એસટી અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે પરંતુ જો છવ્વીસ વર્ષથી ગામમાં એસટી બસ જ ન આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની જ્યાં છેલ્લા પચીસ વર્ષથી ગ્રામજનોએ ગામમાં બસ જ નથી જોઈ ગામથી દરરોજ જેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા માટે જાય છે સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડી રહ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે પચીસ વર્ષથી ભૂખી ગામના લોકો એસટી બસની સુવિધાથી વંચિત છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને અથવા મહિલાઓને ગામ છેવાડે ગામ આવેલું છે જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે તો આશરે છેલ્લા પ પચીસ પચીસેક વર્ષથી ગામમાં એસટી બસ નથી આવતી ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે જેથી જેનું શિક્ષણ ન પોરવે એટલા માટે એસટી તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી

ખાનગી વાહનો નો સારો લેવો પડે છે જેમાં અકસ્માતનો ભય સતત સતાવે છે વહેલી તકે એસટી બસ શરૂ કરાય તેવી માંગણી પણ તેમણે કરી ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તમારે છે ને બાયપાસ ચોકડીએ અને કેટલા વાહનો આવક જેવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે અમારા ગામમાં ઘણા ટમ સમયથી એસટી બસ આવતી નથી એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં એસટી બસ ટાઈમસર આવે જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવા વર્ષથી નથી આવતી અમારે પચીસેક વર્ષથી એસટી બસ નથી આવતી રજૂઆત કરી રજૂઆત બે ત્રણ વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી आ समग्र मामले धोराजी ડેપો मैनेजर नो जवाब तो कई अलग ज हतो તેમણે તો કહી દીધું કે આજ દિન સુધી અમને ગામના સરપંચ કે કોઈ ગ્રામજનો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત નથી મળી કે ભૂખી ગામમાં કોઈ બસની માંગણી પણ નથી કરાઈ એટલું જ નહીં ડેપો મેનેજરે કહ્યું કે લોકલ બસને ભૂખી ગામે સ્ટોપ આપેલા જ છે આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોકડી છે

જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાનમાં જતા હોય છે તે જોખમી સવારી કરતા હોય અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી નથી બીજી તરફ વાત કરવામાં આવે જે રીતે અધિકારી સાથે દ્વારા વાત થઈ તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને પચીસ વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી કોઈ જાતની ઇન્કવાયરી કરવામાં આવતી નથી સરપંચ દ્વારા લેખિતમાં અને મોખિતમાં રજૂઆત કરવા છતાં એવું દેપ મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનો ખ્યાલ જ નથી અમને કોઈ જાતની જાણ જ નથી મિત્ર વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝન હોય છે તે ગામના અંદરમાં ટર્ણ કરવા જતા હોય ત્યારે મોટા તકલીફ નો સામનો કરવો પડે અન્ય વાન હોય છે જયારે જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થી આહીથી સ્કૂલ જવા માટે ક્યારેક ક્યારેક લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે અને જે વાહન છે અન્ય વાન છે વાન અંદર વકરાની ગોણે વિદ્યાર્થીઓને ભરતા હોય છે પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરું હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસ ટી દ્વારા કરવામાં આવતી નથી અત્યારે તાત્કાલિક ગોણે ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ગોણે આ બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મુના મુનાફાડી ગુજરાતી ધોરાજી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી કિમ કોસંબા વચ્ચે આ ઘટના બની હતી એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા એનઆઈએની ટીમ સ્થળનું નિરીક્ષણ કર્યું ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોત રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાની ટડી ગઈ છે અહીંથી જે રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું ટ્રેન ઉથલાવવાના કેસને લઈને ની ટીમે નિરીક્ષણ કર્યું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ ની ટીમ પણ આવી છે તપાસ માટે શું અપડેટ્સ

જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે કેવી રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી पोलोटरी अन्य शाळामध्ये लोक फरियाद मता अधिकारी आपल्या तपासना आदेश

જેનેલી પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે અને જો ચુકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ મુકાશે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક હજાર લિટર રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે માસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી આ પહેલા કેટલીક રકમ બાકી હતી જે મળીને કુલ વીસ કરોડનું ચૂકવવું હાલ આપવાનું બાકી છે પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે પણ પંદર લાખ તુરંત ચૂકવાશે બાકી નીકળતા નાણાં સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે આજથી જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ વાપ્યો છે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે કે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વાપ્યો છે જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી

આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે કાલોલના ઘુસર ગામના રહીશો અને ખેતરમાં અવર જવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘૂસર ગામના ખેડૂતોની ખેતી લાયક બસો વીઘા જમીન નદીના પાર હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા તેઓ મજબૂર છે કોઝવે પર મસ મોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે એ આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે વચ્ચે હમણાં બે દિવસ પહેલાં લેવા પડી ગયો વાગેલો છે વિનંતી કે વહેલી તકે અમારા કોઝવે નું સમારકામ કરે અને સ્થાનિકોએ કહ્યું અહી દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી નથી કરાયું

દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બે ત્રણ વર્ષથી કોમાડે દિવસે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે એક અગત્યના સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રસુતાનું સરકારી ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાના આરોપો સાથે બોલ આદિવાસી સમાજના અગ્રણીઓએ રાજગઢ પોલીસ મથકે રજૂઆત કરી પ્રસુતાની સારવાર વખતે મોપ રહી ગયું હોવાના કારણે બે મહિના બાદ પ્રસુતાનું મોત થયાનો આરોપ કરાયો નિષ્કાળજી દાખવનાર ડોક્ટર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ ઘોગંબાની સરકારી હોસ્પિટલમાં ભિલોડની પ્રસૂતાની બે માસ અગાઉ ડિલિવરી કરાવી હતી આદિવાસી સમાજના લોકોએ રાજગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ડોક્ટર વેનિસ પંચાલની નિષ્કાળજીના પુરાવા સાથે મૃતક પ્રસૂતાના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત કરી

મૃત્યુ નીપજ્યું છે ઓપરેશન દરમિયાન તેમાં મોત રહી ગયું હોવાની પ્રાથમિક જાણકારી ખાનગી હોસ્પિટલ માંથી મળતા જ તબીબ ને ત્યાં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરંતુ તબીબ પંદર દિવસ પહેલા જ આ હોસ્પિટલ છોડી જતા રહેવાની જાણકારી મળતા જ જે વાલીઓ અને જે સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મથકે તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉમટ્યા હતા સાથે સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો દરમિયાન રાજગઢ ધારાસભ્ય વધુ તપાસ કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની હાલ ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડે છે આભાર રાજેશ જાણકારી આપવા માટે જુનાગઢમાં જિલ્લા સહકારી બેંક અને સાવત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક રાઘવજી પટેલે જવાહર ચાવડાના પત્ર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું પિયતને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે એના માટે મેં માન્ય શ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો છો દસ કલાક આપો એણે વારી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એના તાત્કાલિક યોજના ધોરણે હલ કરાવી અને ખેડૂતોને અમરેલી ની મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવ્રત અમરેલી જિલ્લાની સોળ સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન સહકારી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હજારો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમરેલીના ચલાલા રોડ પર આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેજર ગામની શાળાના શિક્ષકની અન્ય ગામમાં બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા હાલમાં જેજરી ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે શાળાના શિક્ષક ખાનજી માલિકની મલિકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આત્મીયતાનો સંબંધ હોવાથી અચાનક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ શોકમગ્ન બન્યા હતા શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો ભાદરવી પૂનમના મેળા બાદ સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે આગામી ચોવીસમી સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે આ દરમિયાન મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની